વિદ્યાર્થીઓને જુઓ. આ તમામ છે અમદાવાદના સરસપુરમાં રહેતી અને અહીં જ અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ, જેઓ કોર્પોરેશનની શાળામાં ધોરણ 4 થી ધોરણ 8માં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય વિશે શું વિચારે છે, તેમને શું બનવું છે અને અત્યારે કેવી પરિસ્થિતિમાં જીવે છે તે વિશે જાણવા અમદાવાદની પ્રતિષ્ઠિત એનજીઓ વજ્રો ફોર્સ ફાઉન્ડેશને બ્રિટિશ ડેપ્યુટી કમિશન તથા કોર્પોરેશન સાથે મળીને એક સર્વે હાથ ધર્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યા કેટલાક સવાલો. પહેલો સવાલ, વિદ્યાર્થીઓ ઘરના માહોલમાં કેવી લાગણી અનુભવે છે? બીજો સવાલ, વિદ્યાર્થીઓને ભવિષ્યમાં શું બનવું છે? ત્રીજો સવાલ, વિદ્યાર્થીઓને કેવી જિંદગી જોઈએ છે? આ સિવાય અનેક સવાલો સાથે જ્યારે ફાઉન્ડેશનની ટીમે તપાસ કરી ત્યારે તેમને આ સવાલોના જવાબ ખૂબ જ ચોંકાવનારા મળ્યા. છોકરીઓ જ્યારે ઘરે જાય ત્યારે મમ્મી એ લોકોને કામ કરાવે, પણ દીકરાઓને કહે કે જાતું રમવા જાય. યુ નો ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ અગેન વી વિલ હેવ ટુ વર્ક ઓન ધીસ. બહુ સરસ એક વાત ખબર પડી કે છોકરીઓને ખબર નહીં ભૂતથી બહુ બીક લાગતી હતી, એટલે અમને ખબર ના પડી. પછી વી વર્ક ઓન ઇટ, એટલે સરસ એટલા માટે કહું છું કારણ કે આ કોઈ જ વિચાર્યું નહોતું. એટલે મને કહું કે આ તો સરસ કંઈક આવ્યું કે નવું કંઈક આવ્યું કે ભૂતથી એ લોકોને બીક લાગતી હતી. અને એક બહુ એક બીજી નેગેટિવ વાત હતી, વી આર સ્ટીલ ગોઈંગ ટુ વર્ક ઓન ઇટ, કારણ કે અત્યારે જ પત્યું છે કે છોકરીઓને વર્ક તો કર્યું છે કે છોકરીઓને કોઈક પરપુરુષ ઘરે આવે રાતે તો નહોતું ગમતું. અત્યારે સરસપુરની તમામ શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે, પરંતુ વેકેશન પહેલાં બાળકીઓને જ્યારે આ સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે એમ પણ જણાવ્યું કે તેઓ વેકેશનને એન્જોય નથી કરી શકતા કારણ કે તેમને ઘરકામ કરવું પડે છે. કોર્પોરેશનની 5 શાળામાં કરેલા અભ્યાસ બાદ બાળકીઓને નવી સમજ પણ આપવામાં આવી. આ સાથે જ લાઈફ સ્કિલ પ્રોજેક્ટ અંતર્ગત તેમણે આગળ શું કરવું જોઈએ તે અંગે મોડ્યુલ દ્વારા જાણ કરવામાં આવી. શરૂઆતમાં અમે જે લાઈફ સ્કિલ ટ્રેનિંગ આપી, એ લાઈફ સ્કિલ ટ્રેનિંગ પહેલાં અમે પ્રી ટ્રેનિંગ અસેસમેન્ટ કર્યું હતું, અને પ્રી ટ્રેનિંગ અસેસમેન્ટ કર્યું એમાં ખાસ કરીને અમારો એક મુદ્દો હતો જેન્ડર ઇક્વિટી અને ઇક્વાલિટી. અને એની અંદર અમે સૌથી આઘાતજનક અમને 4 થી 5 વસ્તુ જાણવા મળી કે સૌથી પહેલાં કે છોકરીઓ અને છોકરાઓ વચ્ચે બહુ જ ભેદ છે. છોકરીઓ અને છોકરાઓના પ્રમાણમાં ઓછું જમવાનું મળે છે. બીજું, છોકરાઓ રમે સ્કૂલથી છૂટ્યા પછી અને છોકરીઓએ ઘરકામ કરવું પડે. એટલું જ નહીં, છોકરીઓને રજાના દિવસે સ્કૂલમાં રજા હોય કે તહેવાર હોય ત્યારે મા બાપ સાથે એમને કામ કરવા જવું પડે. આપણને સૌને ખ્યાલ છે કે 21મી સદી છે, દુનિયા ચંદ્ર પર પહોંચી ગઈ છે. એ જવા દઈએ તો પણ ભારત સ્પેસમાં હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ હજી માનસિકતા ત્યાંની ત્યાં જ છે. અનેક દીકરીઓને ઘરનો બોજ માનવામાં આવે છે, તેમના સપનાઓને પાંખો લગાવવાની જગ્યાએ તે પાંખોને જ આ સમાજ કાપી દે છે. અત્યંત ગંભીર છે આ દીકરીઓ દ્વારા અપાયેલા જવાબો. ભારતના વિશ્વગુરુ બનવાના સપના ત્યાં સુધી સાકાર નહીં થઈ શકે જ્યાં સુધી દીકરા અને દીકરી, પુરુષ અને સ્ત્રી આ ભેદભાવ નહીં નીકળે. કારણ કે કોઈપણ વિકાસશીલ દેશને આગળ વધવા માટે જેટલી દીકરાઓની જરૂર છે તેટલી જ કૌશલ્યથી ભરપૂર દીકરીઓની પણ જરૂર છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.